તો હવે સૌથી વધારે મહત્વની જાણકારી મળી રહી છે કે એનડીએની બેઠક મળી અને એનડીએની બેઠક વધુ એક મળવા જઈ રહી છે 7 તારીખના રોજ 11 વાગ્યાની આ વાત હોઈ શકે છે, જેમાં ભાજપ શાસિત તમામ મુખ્યમંત્રીઓને બોલાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી પણ તેમાં ઉપસ્થિત રહેશે, સાથે તમામ સાંસદો જે એનડીએ અંતર્ગત આવેલા જીતીને આવેલા છે એ તમામ લોકોનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાના નેતા તરીકે પસંદ કરવામાં સત્તાવાર રીતે આવશે. આ તમામની વચ્ચે સ્પષ્ટ સામે આવ્યું છે કે માંગ શું હોઈ શકે જે તમામ લોકો સાંભળી રહ્યા હતા, કહી રહ્યા હતા, કારણ કે એ પ્રેશર કરવામાં આવશે ટીડીપી તરફથી. જે ચંદ્રબાબુ નાયડુ છે તેઓ શું ડિપાર્ટમેન્ટ માંગશે, નીતીશકુમાર કે જેની જેડીયુ છે તે શું ડિપાર્ટમેન્ટ માંગશે, ચિરાગ પાસવાન, એકનાથ શિંદે, આ તમામ લોકોની માંગ જે છે તે ધીમે ધીમે સામે આવી રહી છે. હાલમાં જે જાણકારી મળી છે તે પ્રમાણે નીતીશકુમારે જે પોતાના કેન્દ્રીય મંત્રાલયની અંદર જે સાંસદો ચૂંટાઈને આવ્યા છે તેમના માટે 3 ડિપાર્ટમેન્ટની માંગ કરી છે, જેમાંનું 1 ડિપાર્ટમેન્ટ રેલ મંત્રાલય છે. તેની સાથે સાથે ટીડીપીએ તેવું કહ્યું છે કે મુખ્ય સ્પીકર અમારા હોવા જોઈએ. જોકે આ સૂત્રો પાસેથી આવેલી માહિતી છે, સત્તાવાર હજી સુધી કોઈ પુષ્ટિ નથી કરવામાં આવી, પરંતુ શક્યતાઓ પૂરેપૂરી છે કે ભાજપના મુખ્ય નેતાઓ આ વાતને નકારી દે છે અને કહેવામાં આવી શકે છે કે તેઓને ડેપ્યુટી સ્પીકરનું પદ આપવામાં આવે. વધુ એક જાણકારી એ પણ મળી રહી છે કે એકનાથ શિંદેએ કહ્યું છે કે તેઓને પણ મંત્રાલય જોઈએ, તેમનું જે જૂથ છે તેઓ મંત્રાલયની અંદર ભારે ઉદ્યોગની માંગ કરી રહ્યા છે કે જે ડિપાર્ટમેન્ટ તેમને મળી શકે છે અથવા તો તેઓને તેનું મંત્રાલય આપવામાં આવી શકે છે. ટીડીપી તરફથી વધુ એક માંગ એ પણ છે કે એરલાઇન્સ જે ચાલી રહી છે એટલે કે ઉડ્ડયન મંત્રાલય જે છે તેઓને જોઈ રહ્યું છે. બીજી મહત્વની વાત, અમરાવતી જે તેમની રાજધાની છે તેના માટે એક સ્પેશિયલ બજેટ રજૂ કરવામાં આવે જે કેન્દ્ર સરકાર તરફથી તેઓને આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ચિરાગ પાસવાન કે જેણે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મારા માટે રામ છે અને હું તેમના હનુમાન છું, તેઓના 5 સાંસદો માટે તેઓ પણ 2 ખાતાની આશા રાખી રહ્યા છે. બીજી તરફ એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે ભાજપ મહત્વના ખાતાઓ જે છે સંરક્ષણને લઈને, ડિફેન્સને લઈને, નાણાકીય બાબતોને લઈને, એ ગૃહ મંત્રાલયને લઈને એ કદાચ કોઈ પણ અન્ય પાર્ટીને નહીં આપે, તે પોતાના સુધી જ સીમિત રાખશે. એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શક્યતાઓ 99% સાથે 8મી તારીખે શપથ લઈ લેશે. શપથવિધિની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવી રહ્યા છે. બીજી તરફ હવે સત્તાવાર રીતે રાહ જોવામાં આવી રહી છે કે એનડીએ આ તમામ ડિમાન્ડ માને છે કે નહીં, અથવા તો ભાજપના જે મુખ્ય નેતાઓ છે તે આ ડિમાન્ડ પૂરી કરવા માટે તૈયાર થાય છે કે નહીં. ઇન્ડિયા ગઠબંધને પણ કહ્યું છે, કારણ કે ઉદ્ધવ ઠાકરે જૂથ તરફથી કહેવામાં આવ્યું છે કે ઇન્ડિયા બ્લોક તરફથી સરકાર રજૂ કરવાની તૈયારી બતાવી જોઈતી હતી, જે નથી બતાવી તે ખોટી વાત છે. ઉદ્ધવ ઠાકરે હવે શું ફરી વખત એનડીએમાં જશે કે કેમ તેવા પણ સવાલ ઉભા થઈ ગયા છે. જોકે ઇન્ડિયા ગઠબંધનની જે બેઠક મળી હતી તેમાં ખુદ ઉદ્ધવ ઠાકરેની ગેરહાજરી જોવા મળી હતી. ઉદ્ધવ ઠાકરે ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં હાજર નહોતા રહ્યા. આ તરફ નીતીશકુમાર, ચંદ્રબાબુ નાયડુ, ચિરાગ પાસવાન, એકનાથ શિંદે આ તમામ જૂથના 40 થી 42 જેટલા જે અન્ય ભેગા થઈને સાંસદો છે તેઓની ડિમાન્ડ પણ પૂરી કરવાની છે. કેવી રીતે ભાજપ આ ડિમાન્ડને પૂરી કરી શકે છે, તેમાં સફળ થાય છે, તેમાં શક્યતાઓ અનેક છે, પરંતુ એ વાત સ્પષ્ટ છે કે 7 તારીખે અંદાજિત 7 તારીખની આસપાસ જે બેઠક મળવાની છે એનડીએની તેમાં પ્રધાનમંત્રી એક જ હશે અને તે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. તમામની વચ્ચે જે ડિમાન્ડ છે ડિમાન્ડ પૂરી કરવા માટેના કયા પ્રયાસ કરવામાં આવશે જવાબદારી આપી દેવામાં આવી છે વન મેન આર્મી તરીકે ઓળખાતા અમિત શાહને. તમામ લોકોને મનાવવાનો પણ પ્રયાસ કરવામાં આવશે અમિત શાહ તરફથી, જેથી એ જે એનડીએ ગઠબંધન કે જે પ્રી પોલ અલાયન્સ છે તેમાં કોઈ પણ જાતની ખલેલ ન પહોંચે, સરકાર સફળતાપૂર્વક બનાવી દેવામાં આવે, નીતીશકુમાર કે જેના પર શંકાની સોય છે તે પલટી ન મારી જાય, ટીડીપી કે જે વગર ભાજપની મદદે પોતાનું સારું પ્રદર્શન કરી ચૂકી છે તે હાથ એનડીએનો ન છોડી દે. આમ તો તમામ તરફથી સંમતિ પત્ર આપી દેવામાં આવ્યા છે, પરંતુ આ ડિમાન્ડ જે છે તે કરવામાં આવી હોવાની જાણકારી છે. હાલાકી એ વસ્તુ સ્પષ્ટ છે કે સત્તાવાર રીતે બહાર આવીને કોઈ નથી બોલ્યું, પરંતુ જે બેઠક થઈ હતી એ બેઠકની અંદર આ ચર્ચા સ્પષ્ટ કરી દેવામાં આવી છે કે સાંસદો અમારા છે, અમારાથી મદદથી એનડીએ ગઠબંધન આવ્યું છે અને તેની અંદર અમારા મંત્રાલયના લોકો પણ હોવા જોઈએ. હવે કેવી રીતે આ મંત્રાલય કોને સોંપવામાં આવે છે તેના પર નજર રહેશે. 8 તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શપથ લેતા જોવા મળી શકે છે અને તેમની સાથે કોણ કોણ શપથ લે છે એ પણ મહત્વનું થઈ જશે. અને મંત્રીમંડળની અંદર કેટલા કેબિનેટ મિનિસ્ટર હશે, કેટલા રાજ્યકક્ષાના મિનિસ્ટર હશે. મહારાષ્ટ્રની અંદર જે એક આખું આંદોલન ચાલ્યું હતું મરાઠા અસ્મિતા આંદોલન, તેને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં પ્રોજેક્ટ જતા રહે છે તેવી વાતો જે થઈ હતી તેને ધ્યાનમાં રાખીને
ભારે ઉદ્યોગ શું મહારાષ્ટ્રને આપવામાં આવે છે મંત્રાલયનો, તે પણ એક સવાલમાં છે. તો આ તમામ મહત્વની વાતો 7મી તારીખ ઉપર પણ નજર રહેશે કે જયારે એનડીએની આ બેઠક મળવા જઈ રહી છે અને તેમાં પ્રધાનમંત્રી ચહેરો હશે. પરંતુ એ બેઠકની અંદર એ પણ સ્પષ્ટ થઈ જશે કે કઈ પાર્ટીને કઈ બેઠકો, સાથે સાથે કયા મંત્રાલયો જે છે તે આપવા માટે ભાજપ તૈયાર થઈ રહ્યું છે.